12 પ્રસંગ દીપ, બરાબર, ચેપ્ટર નંબર 12 પ્રસંગ દીપ, અને પેજ નંબર 58, પેજ નંબર 58, અને બરાબર ભરત ભટ્ટ. જો પ્રસંગ દીપ શા માટે આપણે ભણીએ છીએ, શા કીધું ને કે એક સરસ મજાનો મેસેજ હતો કે ભગવાન વધે છે તો મંદિરોની શું જરૂર છે. તો પુસ્તકો, સોરી, જ્ઞાન છે એ પુસ્તકોમાં છે, તો સ્કૂલોની શું જરૂર છે, તો એનો જવાબ તમને મળી જવો જોઈએ. એટલે કંઈક વિશેષ રીતે ભગવાન મંદિરમાં આપણને જોવા મળે છે, અને જ્ઞાન છે ને એ વિશેષ રીતે કંઈક, જ્ઞાન એ વિશેષ રીતે કંઈક સ્કૂલોમાંથી પ્રાપ્ત થાય છે. હકીકતમાં તો વગર સ્કૂલોએ આપણે ઘણું બધું શીખીએ છીએ, ઘરે પણ શીખીએ છીએ. જિંદગી આખી જે છે ને, જેને કહેવાય ને, સતત માણસ શીખતો રહે છે અને ઘણા કશું શીખી શકતા નથી. એટલે એ પ્રસંગ દીપ છે, ને પ્રસંગ એટલે પ્રસંગ કંઈક, એમ દીપ એટલે દીવો એમ. તો ભરત ભટ્ટનો જન્મ 7/10/1940 થયેલો છે, બરાબર. ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, લોકભારતી શણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે. જો આ બધી સંસ્થાઓના નામ છે, ને આજે પણ અમુક સંસ્થાઓમાં તમે જુઓ, આપણે ત્યાં પ્રાચીન કાળથી આપણે ત્યાં વલ્લભી વિદ્યાપીઠ ને નાલંદા વિદ્યાપીઠ ને કે જ્યાં જ્યાં 10-10 હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એક એક સંસ્થામાં, નાલંદા ને તક્ષશિલા ને વૈભવી ને વિક્રમશિલા ને આ બધી જે વિદ્યાપીઠો છે મોટી મોટી, અને અત્યારે પણ ઘણી બધી એવી સંસ્થાઓ છે. આ તો આ વખતે આપણે બ્રેક લાગી ગઈ છે કોરોનાના કારણે. એટલે અહીંયા શું કહે છે કે આ બધી જો લોકભારતી શણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે. તેઓ સ્નાતક એટલે કોલેજના 3 વર્ષ, સ્નાતક એટલે કોલેજ, એમ એ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ, ગુજરાતી હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા છે. જો ગુજરાતી હિન્દીને સાથે ઇતિહાસ પણ અત્યારે એવી રીતે નથી આવતું, અત્યારે ભાષા છે એ ભાષા, અને શાસ્ત્ર હોય તો શાસ્ત્ર, એમ તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર જે કંઈ આવતું હોય એ અલગ છે. તેમણે ઘરશાળા, જો ઘરે અમુક જગ્યાએ છે ને આપણે વઢવાણમાં છે ઘરશાળા જેને આપણે કહીએ છીએ, તો ત્યાં ત્યાં રોકાવાનું બધું કામ જાતે કરવાનું, કપડાં ધોવાનું, રસોઈ બનાવવાનું, ઘણા સરસ ફાવતું હશે અત્યારે, અને કરવું જોઈએ શક્ય હોય તો. અમુક વાર જીવનના એવા સંજોગો આવી જાય છે, તમે જો ઘણી વખત કેવા સંજોગો હોય છે જીવનમાં, તો શીખેલું કામ લાગે, ગમે તેવી મુશ્કેલી હોય ને તો જે વસ્તુ આપણે શીખેલા છીએ ને, શીખવું, સારી રીતે શીખવું અને વેઠ ન ઉતારવીને, આ આપણો જીવન મંત્ર હોવો જોઈએ. બસ કામ કરવાનું જ છે તો આપણે સારી રીતે કેમ ન કરીએ, એમ. તો ઘરશાળા ભાવનગર, વળિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે નાનાભાઈ ભટ્ટે. હજુ એમને મૃત્યુ તિથિ આપી નથી, એટલે કેટલા વર્ષ ત્યાં 80 વર્ષના હશે ને, 40માં જન્મ છે એટલે 60 પેલા 1900ની સાલ, પેલી 20મી સદીના, અને અત્યારે 20મી સદીના, 21મી સદીના, આ 20 ને 60 80 વર્ષના, એટલે જો મૃત્યુ તિથિ એમને આપેલી નથી, એટલે આપણે એમ માનવાનું જીવે છે. જો આમાં લખેલું જ છે, બરાબર, કે મહાવિદ્યાલય સનોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે, અને તેઓ ઈસવીસન 2000માં નિવૃત્ત થઈ ને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. હાલ ક્યાં રહે છે નાનાભાઈ ભટ્ટ? અમદાવાદમાં. તેઓ સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે. જો જીવનના બહુ મહત્ત્વની વાત છે, અત્યારે માણસો ચારે બાજુ ફરિયાદ છે ને, આંદોલનો છે ને, તો આ બધું ખૂટે છે. સૌથી કોઈ મોટી તાકાત હોય ને તો આધ્યાત્મિક, એટલે ઈશ્વરીય જ્ઞાન વિશેનું છે. આધ્યાત્મિક શક્તિ એટલે શું? ઈશ્વર વિશેનું જ્ઞાન અને એની સાથેનું જોડાણ, જે આજે બ્રહ્માંડમાં ચારે બાજુ ખૂટે છે. એટલે જો સાહિત્ય એટલે તો સરસ મની વાત, સહિત સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને અધ્યાત્મ પર લેખન કરતા રહે, એમને આટલા બધા વિષયો ઉપર લખેલું છે. અને હકીકતમાં આપણા મનને શાંતિ આપનારું હોય કોઈ વસ્તુ તો એ સત્ય છે, અને એ બધું જ્ઞાનમાં હોય છે. સત્ય અને જ્ઞાન એકબીજાને એકરૂપ, એકબીજામાં એકરૂપ છે, એમ એકબીજામાં ખોવાયેલા છે. તમે જુઓ, તેમણે કુલ 25 પુસ્તકો આપ્યા છે, 25 પુસ્તકો લખ્યા છે નવા, અને તમારે જૂનામાંથી ભણીને માર્ક્સ લાવવાના હોય તોય ઘણા ભૂલી જાય છે.
તેમના પુસ્તક આનંદ મંગલ લોકે ને 2009નો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. 2009માં જે ગુજરાતી સાહિત્ય આનંદ મંગલ ઓકે એમ જો ઘણા બધા પુસ્તકોમાં ખરેખર તો સાચું જીવન ક્યાં હોય છે? પુસ્તકોમાં. સાચો આનંદ ક્યાં હોય છે? પુસ્તકોમાં. જેને કહેવાય ને કે વાસ્તવિક દુનિયામાં તો ઘણું બધું દુઃખ હોય છે, પણ પુસ્તકોની દુનિયામાં જે રહસ્ય હોય છે, જે જ્ઞાન હોય છે, એ ખરેખર અલૌકિક હોય છે. આપણે બીજે ક્યાંય મેળવી શકતા નથી. સારા પુસ્તકો, સાચા સારા લેખકોના પુસ્તકો વાંચીને જીવનને જે વસ્તુ મળે છે ને, એ બીજે દુનિયામાં ક્યાંય મળતી નથી. એટલે અહીંયા શું કહે છે કે વિદ્યાર્થીનું માનસ હંમેશા કલ્પનાશીલ હોય છે, વિચારવું એમ, કલ્પનાશીલ એટલે. અને એમાંય વિદ્યાર્થીઓનું જૂથ એકત્ર થાય પછી તો પૂછવું જ છું, નિત નવા પ્રશ્નો, કલ્પનાઓ એમના મનમાં ન જાગે તો જ નવાઈ જો જાગે. કારણ કે આ બ્રહ્માંડ છે ને, એ કેટલા રહસ્યોથી ભરેલું છે. શૂન્યમાંથી સર્જન થયું છે. વૃક્ષ ક્યાંથી આવ્યું, બીજ ક્યાંથી આવ્યું, મર્યા પછી માણસનો આત્મા ક્યાં જાય છે, અને આત્મા પહેલાં ક્યાં હતો, અને ખરેખર કેવું છે આ દુનિયા? વન્ડરફુલ છે. તમે જુઓ કેવડી મોટી દુનિયા છે, અને કેટલા દેશો છે, અને કોણે બનાવ્યું છે, અને કેવી રીતે ચાલે છે, અને હે હકીકતમાં તમે જુઓ તો ખરા, વિચારો તો ખરા, કેવા ફૂલો છે, ને કેવી વનસ્પતિ સૃષ્ટિ છે, ને કોને રંગ પૂર્યા છે, અને મોરના પીછા તમે જુઓ, હે એમાં રંગ કોને પૂર્યા છે, ઝીણી એવું આપણે આવતું હતું ને પેલું સરસ મજાનું કીર્તન, એક રામ સૃષ્ટિનો સર છે ને, હા એને તમે ઓળખી લો. એ કોને બધું કર્યું છે? એને ઓળખવાનો છે. આજે જગતનો નાથ છે. આજે તમે જુઓ વેક્સિન માટે તો કેટલા બધા દેશો ફાંફા મારી રહ્યા છે, અને કોઈ એક રોગ મોકલી દીધો ભગવાને વધેલા પાપના કારણે, અથવા તો કોઈ કુદરતી કોપ છે. અને મૃત્યુ તમે જુઓ, મૃત્યુ આવે છે, શરીર પડી જાય છે, તો અંદરના આત્મા ક્યાં જાય છે? હે એટલે બધા પ્રશ્નો જાગવા જોઈએ આપણા મનમાં. એક જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા જે દરેક બાળકમાં હોવી જોઈએ, અને જે નથી એ પ્રશ્ન છે. હવે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો, નિત નવા પ્રશ્નો દરરોજ, કે સૂરજ કેમ પૂર્વમાંથી આવે છે, ને ક્યાં જાય છે, ને પાછળ આ બધું કોણ જલવે છે, હે એવું તો આપણને થવું જોઈએ. ઘણી વખત શું થાય છે કે આજનો માણસ છે ને, એ ભૌતિક યંત્રોમાં ખોવાઈ ગયો છે. એટલે એને કુદરત પ્રત્યે કાંઈ નથી, રહસ્ય પ્રત્યે કાંઈ પ્રશ્ન જ નથી, અને એના મનમાં જિજ્ઞાસાય નથી, જાણવાની ઈચ્છાય નથી. નથી આવડતી એનો કંઈ પ્રશ્ન નથી, સમજાય છે ને. અહીં દક્ષિણામૂર્તિ ભાવનગર સંસ્થામાં વિદ્યાર્થીઓના ચિત્તે આકાર લેતી કલ્પનાઓ અને પ્રયોગોનું એક ઉત્તમ અધ્યાપકની અદાથી નાનાભાઈએ કરેલું નિરાકરણ પ્રેરણાપ્રદ છે. પ્રશ્નોને દબાવી દેવાથી પ્રશ્નોનું નિર્મૂલન થતું નથી. જો પ્રશ્નોને દબાવી દેવાથી એનું નિર્મૂલન એટલે મૂળ થતું નથી. અનુભવી દ્રષ્ટા, ઉત્તમ શિક્ષક અને કેળવણીકારના વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારનું નિરૂપણ છે. આ પ્રસંગો આશરે ઈસવીસન 1925 આજુબાજુના છે. નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી આ પ્રસંગો લીધેલા છે. જો 1925ના આવી, મને ના સમજાણું કે લેખકનો જન્મ 1940માં છે, બરાબર સમજાય છે ને. તો અહીંયા શું કહે છે, 1900 કદાચ મને જૂના પુસ્તકો વાંચ્યા, અને એ સમયના પુસ્તકો પેલો લેખો હોય તો શું ખબર. હવે એ પ્રસંગો આશરે 1925 આજુબાજુના છે. નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી લીધેલા છે, અને જન્મ એમનો 40માં છે. એ પણ એક પ્રશ્ન છે ને, થવો જોઈએ ને આપણને. હવે જો પેલું ટાઇટલ છે, બે પ્રસંગ, પ્રસંગદીપમાં બે પ્રસંગો છે. એમાં પહેલું તોફાન દિન છે, જે કેળવણીનું ઉર્મી કાવ્ય. કેળવણી એટલે શિક્ષા, વિદ્યા, અને એનું ઉર્મી કાવ્ય. એટલે ઉર્મી એટલે આમ તો લાગણીઓ થાય, લાગણી, ભાવના, પ્રેમ, આ બધું જ્યારે ભેગું થાય છે ને એને ઉર્મી, ત્યારે હૃદયમાંથી ઉર્મી કાવ્ય નીકળે છે. શું કહે છે, આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ ચાલી રહી છે. જો આ સંસ્થાની વાત કરે છે, દક્ષિણામૂર્તિ આપણે તો ઘણી બધી સંસ્થાની વાત કરી, આંબલા, લોકભારતી, સણોસરા, તો અહીંયા આપણને કીધું દક્ષિણામૂર્તિ ભાવનગર સંસ્થાની આ વાત છે. જો આજે પણ અહીંયા છે જ તેઓ, ઘણા વિદ્યાર્થીઓ ભણે જ છે અત્યારને, અત્યારે રજાઓને વાત કરતા. આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે. કશાક એટલે કંઈક વસ્તુઓની. વાત એમ છે કે થોડા દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈને કહે, નાનાભાઈ આપણે ઘણા દિન ઉજવીએ છીએ, સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે, તો પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો?
જો બાળકો કેવા પ્રશ્નો કરે છે, એમ કે તોફાન દિવસ ઉજવ્યો તો હકીકતમાં. અને આપણે તો પણ તમે જો જીવનમાં કેટલા બધા દિવસ ઉજવીએ છીએ, આપણો પોતાનો જન્મદિવસ, પછી બીજા કોઈના જન્મદિવસ, તો કોઈની મૃત્યુતિથિ પણ ઉજવીએ છીએ, પછી કેટલી સિવાય કેટલા તહેવારો આવે છે, એ સિવાય મધર્સ ડે ને ફાધર્સ ડે આવે છે ને, કેટલા બધા દિવસ આવે છે, 365 દિવસમાં કેટલા દિવસ ઉજવવાના આવે છે. તો શું કહે છે, તો કે નાના ભાઈ પણ વિદ્યાર્થી જઈને કહે છે કે આપણે એવું કંઈક ઉજવીએ તો એમ. કેટલાક વિદ્યાર્થીઓ જઈને કે નાના ભાઈ પાસે આપણે ઘણા દિન ઉજવીએ છીએ. સ્વાવલંબન એટલે પોતાના પગ ઉપર ઊભું રહેવું, સફાઈ દિન એટલે સફાઈ દિવસ ઉજવવો, વિનય દિન એટલે વિનય એટલે પોલાઇટનેસ, બીજા પ્રત્યે નમ્રતા રાખવી, અને સ્વયં શિક્ષણ દિન તો આપણે શિક્ષક દિવસ તો ઉજવીએ જ છીએ આપણે પણ, બરાબર, સપ્ટેમ્બર મહિનામાં આવે છે 5 સપ્ટેમ્બર વગેરે. તો એવી રીતે છોકરાઓ જાય છે નાના ભાઈ પાસે અને એમ શું કહે છે કે આપણે તોફાન દિન ઉજવીએ તો. નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળ પર તરત પારખી શકતા, જો નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળ તરત પારખી શકતા એટલે એ જાણી લેતા હતા કોઈ પણ વાત ક્યાં પહોંચશે, શું પરિણામ લાવશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જોઈ શકતા. ખબર પડી જાય ને કે જે માણસ જેવો પ્રશ્ન કરે ને એવો એ માણસ હોય છે, એવો કોઈ પણ વિદ્યાર્થી. એટલે પ્રશ્ન ના કરવો એમ નહીં, પણ વ્યાજ જેને કહેવાય ને આપણે યોગ્ય બધું બોલવું જોઈએ. આપણી રજૂઆત, તમારી માંગ ગમે તે હોય પણ તમે જો ઝઘડા કરીને આંદોલન કરો તો એના પરિણામ કેવા આવે છે, કેટલાય લોકો મરી જાય છે ને. તો આપણી વ્યવસ્થિત રીતે રજૂઆત કરવી જોઈએ એમ. અને એના ઉપરથી તમે કે તમારી વાણી કેવી છે એના ઉપરથી તમારું વ્યક્તિત્વ ઓળખાય છે. તો નાના ભાઈ કોઈ પણ બાબતનું મૂળ તરત પારખી શકતા, કોઈ પણ વાત ક્યાં પહોંચશે, એમ કે છે કોઈ પણ વાત ક્યાં પહોંચશે, શું પરિણામ લાવશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે તેઓ તરત જોઈ શકતા હતા. વિદ્યાર્થીઓના આ સૂચનમાં રહેલી બધી શક્યતાઓને પારખેલી નાના ભાઈ હસીને કહે, જરૂર ઉજવીએ. જો એક વિદ્યાર્થી એવું કહે છે કે તોફાન દિન ઉજવવો છે, તો નાના ભાઈ એમ કહે કંઈ વાંધો નહીં, આપણે જરૂર ઉજવશું. તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ એમ જ ને, વિદ્યાર્થીએ પૂછ્યું. જો વિદ્યાર્થી જ હોય છે ને, એટલે એને શું કીધું, એ કે તોફાન દિવસ ઉજવીએ તો આપણે ગમે તે તોફાન કરવાની છૂટ ને. હા હા એમ જ, નાના ભાઈએ શાંતિથી કહ્યું. રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના, કેવી મજા. એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. કોઠારમાંથી ઘી ગોળ ખાવાના, બીજા વિદ્યાર્થીએ હોઠ પર જીભ ફેરવતા કહ્યું. અને તોફાન એટલે તોફાન, આ બધું જ તોફાનમાં આવી શકે, અને તોફાન દિને તેમ કરી શકાય. નાના ભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું. જો છોકરાઓ પૂછવા આવે છે સંસ્થામાં નાના ભાઈને કે તોફાન એટલે તોફાન, એમ કોઈ પણ પ્રકારના રસોડામાં જઈને ઘી કાંડ ખાઈ જવાના, પછી ગોળ ખાઈ જવાનો એમ. અને નાના ભાઈ કે કંઈ વાંધો નહીં, કોઠારમાંથી ઘી ગોળ ખાવાના, દહીં ખાંડ ખાઈ જવાના, બરાબર. નાના ભાઈ કે કંઈ વાંધો નહીં, બધું તોફાન તો તોફાન જ હોય ને. છોકરાઓ તો નાના ભાઈના આ સંમતિથી ખુશખુશ થઈ ગયા. છોકરાઓ પૂછ્યું, નાના ભાઈ તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને, એમ કે છે કે અમે તોફાન દિવસની તૈયારી કરીએ ને. હા તમે આયોજન કરવા લાગો. તો નાના ભાઈ કહે છે કંઈ વાંધો નહીં, તમે આયોજન કરવા લાગો, પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને. તો નાના ભાઈ કહે છે કે હું એમને પૂછે છોકરાઓને કે હું તમારી સાથે ભાગ લઉં તોફાનમાં તો તમને ગમશે ને. ચોરની ભેગો ગરધણી ભળી જવાનો ઢોંગ કરે તી એદાથી નાના ભાઈએ કહ્યું. જો ચોરની ભેગો કેમ ગરધણી ભળી જવાનો, અમુક જગ્યાએ એવું બને છે કે અમુક વખત ઝાઝા ચોર આવી ગયા હોય ને પછી કઈ રીતે ભગાડવા શું કરવું એમ. તો ઘણી વખત કેવા પેંતરા કરવા પડે છે. તો અહીંયા તો તોફાન દિનની વાત છે. તો નાના ભાઈ છોકરાઓને એમ કહે છે હું તમારી સાથે જોઈન્ટ થઈ જઈશ એમ, તમે પણ જોડાશો તો બહુ મજા પડશે, તમે જરૂર ભાગ લો. છોકરાઓ ઠેકડા મારતા બોલ્યા અને છૂટા પડીને તેમના રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા. જો નાના ભાઈને પણ એમની સાથે જોડાવું છે, એટલે છોકરાઓ છૂટા પડ્યા અને પછી કઈ રીતે શું શું તોફાન કરવાના એની યાદી બનાવે છે. તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ. જો તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ, એ પછી નાના ભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય એવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું. જો તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય ને એવા 5-7 વિદ્યાર્થીઓને બોલાવ્યા. બાકી બધાને તોફાન કરવા તો ગમતા ના હોય, કારણ કે વિદ્યાર્થીઓ પણ અલગ અલગ પ્રકૃતિના હોય ને, અલગ અલગ સ્વભાવના હોય, ટુંડે ટુંડે મતિર ભીના, એટલે અમુક શાંત હોય, અમુક હોશિયાર હોય, અમુક વધારે પડતા બોલકા હોય, અમુક
જેને કહેવાય ને તોફાની હોય. તો જુઓ, આપણે તોફાન દિન ઉજવવો છે ને તેમાં હું તમને મારી સાથે રાખવા માગું છું. જે તોફાન નહોતા કરવા એમને કહે છે, નાના ભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજી થઈ તાળી પાડવા લાગ્યા. જુઓ, બિલકુલ અવાજ નહીં થવો જોઈએ. આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં રહે. આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરીશું. નાનાભાઈએ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો અને બધા એકદમ ડાયા અને ચૂપ થઈ ગયા. જો સમજાય છે ને કે બધી જગ્યાએ વિરોધ કે બધી જગ્યાએ સામે વ્યક્તિ હોય જ છે. એમ ભગવાનથી માની તમે જુઓ, રામાયણમાં મહાભારતમાં અત્યારે તમે જુઓ, ભારતમાં ખબર નહીં કે કઈ રીતે આ ભગવાને જગતની રચના કરેલી છે. એટલે અહીંયા સારા વિદ્યાર્થીઓ અને તોફાની વિદ્યાર્થીઓ નાના ભાઈ બોલાવ્યા નથી, અને સારા વિદ્યાર્થીને બોલાવ્યા છે અને શિસ્તના પાઠ ભણાવ્યા. અને કે તમારી સાથે એમ નાના ભાઈ આપણે કેવા કેવા તોફાનો કરીશું, એક બે જણાએ ધીરેથી પૂછ્યું. નાનાભાઈએ એક કાગળ લઈને આપ્યો, લો કાગળ બનાવો યાદી, ચાલો હું એક તોફાન સૂચવું. પ્રવીણ, આ નામું કાલ્પનિક છે, હવે કાલ્પનિક એટલે માત્ર વિચાર. પ્રવીણની બેગમાં જે નવા સૂટ પડ્યા છે ને એને કાતર મૂકવી. નાનાભાઈએ તોફાન દિનના એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈ સંગજામાં લીધો કે જે વિદ્યાર્થીને કપડાનો વધારે શોખ હતો ને એને નાનાભાઈ બોલાવ્યો અને શું કીધું કે પ્રવીણની બેગમાં નવો સૂટ પીડ્યો છે ને એમાં કાતર મૂકવી. અને એ કોને બોલાવ્યો, તો કે જેને કપડાનો વધારે શોખ છે એને. વાહ વાહ, નાનાભાઈએ સરસ સૂચવ્યું. તમે બધા આનંદમાં આવી ગયા અને તેઓના હાથ તાળી પાડતા જરામાં રહી ગયા એમ તાળે. તેઓને તોફાને દિશા મળી ગઈ. યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનને સંભાળતા નાનાભાઈ કહે, લખો. જો બીજા વિદ્યાર્થીને લખો શું? ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવી. એકના કપડામાં એક ગિરીશ, એક પ્રવીણની બેગમાં સૂટમાં, જ્યારે ગિરીશની બાબરીમાં એટલે એની વાળમાં એમ રાત્રે હૂતો હોય તો એને વાળ કાપી નાખવા આડેધડ એમ. ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવી. પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોહ મલકાવે છે. પટિયા એટલે ઘણા બધા બહુ તમે જુઓ ને એ ઘણા દેખાવમાં જોવાય, બાહ્ય દેખાવમાં રહેતા હોય, આમ વાળ રાખશે ને તેમ વાળ રાખશે. અને અત્યારે તો તમે જુઓ વાળની ફેશન કેવી બધી આવી છે, હે બીજી ફેશન જ નહીં, કડીમાં વાળની ફેશન વધારે આવી છે. અને વાળથી અને ઘણા બધાને એટ્રેક્શન એટલે કે આકર્ષણ એ વાળથી થાય, ઓહો કેવી હેરસ્ટાઈલ છે એની, હે. એટલે અહીંયા નાનાભાઈ શું કહે છે કે ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવી. અને આ પાછો ભાઈ કેવો છે, તો કે પટિયાના શોખીન એટલે આમ માથું ઓળશે ને આમ ઓળશે ને. તમે લેડીઝમાં જોવો છો, હે, ફેશનેબલ હોય છે ને ઘણા બધા, તો બબે તો 3 કલાક બ્યુટી પાર્લરમાં જાય છે, અત્યારે તો જેન્ટ્સ જાય છે. પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોં મલકાવે છે. ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું, મહેન્દ્રનું ટાંકું તોડી એમાં કરેલું સુશોભન બગાડી નાખો. છે મહેન્દ્રનું ટાંકું શણગારેલું છે એ સુશોભન એટલે સારી રીતે શોભા કરેલી છે, બધું બગાડી નાખવું એમ. બધા ત્રણ આટલા બધા લખે છે અલગ અલગ એમ. જુઓ હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો. દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો. અને હા, કોઈને ગંધ સુધા ન આવી જોઈએ. એમ કે છે તમે જે કાંઈ કરો છો, આમ કરવાનું, કોઈને કાતર મૂકવાની તો કાતર લાવવી પડશે, પછી આ ટાંકું તોડવાનું છે તો કંઈક એવી વસ્તુ લાવવી પડશે, અથવા તો ટાંકું બંધ હોય તો એને તોડવા માટે કંઈક લાવવું પડશે. એટલે બધી વસ્તુ રાખજો અને તમને જે જે તોફાન સૂજે ને એ તમે કાગળમાં લખતા જજો. હે, હકીકતમાં નાનાભાઈનો પ્લાન કેવો છે એ આપણને હમણાં ખબર પડશે. પછી વિદ્યાર્થીઓ જ ના પાડે છે કે ના ના આપણે આવું આવા ધંધા કરવા નથી. સમજાય છે ને? એટલે કે કોઈને ગંધ સુધા એટલે કોઈને ખબર ના પડવી જોઈએ કે આ છોકરાઓ આમ કરવા માગે છે, નહીતર મજા મરી જશે. એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી ગયા અને જાણે અલિપ્ત બની ગયા. અલિપ્ત એટલે કોઈને ખબર ના પડે ને એમ અલગ બધાથી અલગ થઈ ગયા. શું કહે છે? એક કાબેલ શતરંજ ખેલાડી, કાબેલ એટલે ખૂબ હોશિયાર, શતરંજ એટલે ચેસમાં હોય ને એમ. નાનાભાઈ પોતાની ચાલ કે હવે શું ચાલશે, અથવા છોકરાઓ હવે શું કરવાના છે, અથવા તો
શું નિર્ણય કરશે એમ, એટલે એ પોતે અલગ થઈ ગયા, નાના ભાઈ અહીંયાથી નીકળી ગયા એમ, બધાને કે તમે આમ કરજો ને આમ કરજો ને પાછા બધી વસ્તુ લઈ આવજો, પછી કોઈને ખબર ના પડવી પડે. ગયેલા છોકરાઓ કંઈ મૂંગા રહી શકે, અહીંથી ગયા એમ કહે છે, પછી મૂંગા રહે કોઈ મોટા ભાગે. તરત વાત ફેલાઈ ગઈ, વાત તરત ફેલાઈ ગઈ ને પ્રવીણ ગિરીશ મહેન્દ્ર આવ્યા નાના ભાઈ પાસે. જો ત્રણેય મોકલા હતા, ત્રણ નાના ભાઈ પાસે, એકને એકને સૂટ કાપી નાખવો, એકના વાળ કાપી નાખવા રાત્રે સૂતા હોય ત્યારે, અને બીજાનું ટાંકું બગાડી નાખવું. એ ત્રણ વિદ્યાર્થી આવ્યા, જો એ ત્રણે જ આવ્યા તોફાની હતા. નાના ભાઈ કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મુકાય. નાના ભાઈએ ધાયરો હતો એવો જ પ્રશ્ન પ્રવીણે આવીને પૂછ્યો. એમ કહે છે, નાના ભાઈ કોઈની બેગમાં નવા કપડામાં કાતર મુકાય? કોઈક એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય? જો નાના ભાઈ પાછા વાળા જવાબ આપે છે પ્રવીણને, પ્રવીણના સૂટમાં કાતર મૂકવાની હતી તો એ આવીને પ્રશ્ન કરે છે, નાના ભાઈ એવું એવું કરાય તો? નાના ભાઈ કે એવું તોફાન કરે તો આપણે ના કેમ પડાય? કારણ કે નો જ પડે ને, તોફાન દિન ઉજવવાનો છે આપણે. તમે જ કીધું છે કે આપણે તોફાન દિન ઉજવવો છે, તો કોઈ તો કોઈ કાતર મૂકે તો આપણે એને ના પડાય? નાના ભાઈ ઠંડે કલેજે કહ્યું, નાના ભાઈ કે કોઈ એવા તોફાન કરે તો આપણે ના પડાય? એમ હકીકતમાં ના ના પડાય એમ, તોફાન દિન એટલે તોફાન દિન છે, પણ તો નાના ભાઈ અમને કેટલું બધું નુકસાન જાય. જો આ પ્રવીણ જવાબ આપે છે, નુકસાન તો જાય જ ને, આ તો તોફાન દિન છે, રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને. નાના ભાઈ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા. ગંતવ્ય એટલે જે બાજુ એમને જવાનું હતું, એમ નક્કી કર્યું હતું છોકરાઓ ના જ પાડવાના છે એમ. ગંતવ્ય એટલે શું? જે સ્થળે આપણે પહોંચવાનું હોય, અથવા તો આપણું લક્ષ્ય કે આપણે આ કરવાનું છે, ભણીને એન્જિનિયર બનવું છે, ભણીને ડૉક્ટર બનવું છે, ભણીને જેને કહેવાય ને સીએ બનવું છે એમ. ફોર એક્ઝામ્પલ સાયન્સના કે કોઈ પણ સ્ટુડન્ટ હોય એમ, પણ ભણીને પ્રોફેસર બનવું છે એમ. એ ગંતવ્ય એટલે જે લક્ષ્ય સ્થાન કે જે આપણે નક્કી કરવાનું છે, અથવા અહીંયા તો ગંતવ્ય એટલે શું? નાના ભાઈને ખબર હતી કે આ છોકરાઓ સામેથી ના પાડશે, આપણે એવું કહીશું એટલે. તો તરફ આગળ વધતા બોલ્યા, નાના ભાઈ પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય. જો એ તો સંસ્થાને નુકસાન થયું, જ્યારે આ તો વિદ્યાર્થીઓને નુકસાન જાય. વિદ્યાર્થી ભેદ બતાવતા બોલ્યો, પણ વાક્ય પૂરું કરતાં જીરો ધીમો પડી ગયો. જો એ કે કાંડ ઘી ગોળ ખાઈ જાય તો સંસ્થાને નુકસાન જાય, અને આ તો અમારા વિદ્યાર્થીનું પોતાનું નુકસાન છે, તો એ કઈ રીતે પાછોલો ધીમો પડી જાય? એને ભાન આવે છે કે હકીકતમાં નુકસાન એ નુકસાન જ છે, કે વિદ્યાર્થીનું હોય કે સંસ્થાનું હોય એમ. તો તોફાન દિનમાં માત્ર સંસ્થાને નુકસાન થાય જ તોફાન આવે એમ ને? નાના ભાઈ કેવો જવાબ આપે છે? તો કે તમે તોફાન દિનમાં એમ કહો છો ને સંસ્થાને નુકસાન થવું જોઈએ અને વિદ્યાર્થીને નહીં. નાના ભાઈ આમ વેધકતાથી પૂછ્યું, તો કે તમે શેને તોફાન કહો છો? તમારે તોફાન તમને નુકસાન થાય નુકસાન છે, અને સંસ્થાને નુકસાન છે નુકસાન નથી? અથવા એમ કે સંસ્થાને નુકસાન થાય એ તોફાન આવે એમ કહો છો તમે? જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય. તોફાન દિન તો બધાને સરખું જ લાગવું પડે ને, બોલો એવો તોફાન દિન ઉજવવો છે ને ભાઈ? જો નાના ભાઈએ ઉમેર્યું, એમ કે છે, કાંઈ વાંધો નહીં, ભલે સંસ્થા નુકસાન થાય, તમને થશે ને મને નુકસાન થશે. કારણ કે નુકસાન તોડફોડ કરે, જે કાંઈ વસ્તુ નુકસાન કરે તો બધાને ઓલ ઓવર નુકસાન થવાનું છે. અને એમાં તોફાન છે એ તો હકીકતમાં કેવું હોય છે કે એમાં કોઈ જોતું નથી ને પાછું વળીને. અત્યારે ચારે બાજુ છમકલા આંદોલન જે કાંઈ થાય છે હકીકતમાં, તો ત્યારે કંઈ ખબર જ નહીં શું થાય એમ. એટલે તો કે એવો તોફાન દિન ઉજવવો છે? નાના ભાઈએ ઉમેર્યું, કોઈ શું બોલે? જો કોઈ કાંઈ બોલ્યું નહીં. અંદર ગુસપુસ અને હાના થવા લાગ્યા, એટલે બધા વિદ્યાર્થીઓ શું કહે છે, આમ કરાય ને આમ ન કરાય ને આમ ના આમ કાંઈ આવું કરવું નથી. જો હકીકતમાં અત્યારે વિદ્યાર્થીઓની ઉંમર છે ને 9 માંડીને કોલેજ સુધીનો સમય, ધોરણ 9 માંડીને સંક્રાંતિકાળ કહેવામાં આવે છે. સંક્રાંતિકાળ એટલે ઘણી વખતમાં એનું ચિત્ત મન છે ને અલગ અલગ ઘણા બધા વિષય ઉપર એનું મન ઘડીકમાં હોય છે, અને એ સમય ખરેખર સંક્રાંતિકાળ એટલે બહુ જ ક્રાંતિ ભરેલો કાળ કહેવામાં આવે છે. અત્યારથી જમે જેટલું શીખો ને એ પછીના જીવ વર્ષોમાં શીખી શકતા નથી. એટલે અહીંયા શું કહે છે કે અંદરોઅંદર વાદવિવાદ કરવા માંડ્યા, બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરો, તોફાન દિન રાખવો છે કે નહીં આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ. એટલે નાના ભાઈ શું કહે છે બધા વિદ્યાર્થીઓને, જેને કહેવાય ને કે 9 માંડીને કોલેજ એટલે કે 9મા ધોરણમાં વિદ્યાર્થી 9 અને 5 14 વર્ષનો હોય, અને બીજા 9 અને 3 12 એટલે 3 બીજા એટલે 17 અને બીજા 3 બરાબર એટલે 21 વર્ષ સુધી, જેને કહેવાય 21-22 વર્ષ સુધી જે ઉંમર છે એમાં તમે જો મોટાભાગે ઘણા ઘર છોડીને ભાગતા હોય છે, અને આપણે
ઘણાને કંઈક પ્રશ્ન હોય છે ને આત્મહત્યા કરી લેતા હોય છે. હકીકતમાં આ સમય જ એવો હોય છે, ઘણીવાર વ્યક્તિ મૂંઝાતા હોય છે, વધારે પડતો બાળક મૂંઝાય છે. એટલે એ સમય એવો છે કે એમાંથી હંમેશા હંમેશા પોઝિટિવ વિચારવાનું. કદાચ નેગેટિવ થાય ને તો પણ, હે, ઘણી વખત રિઝલ્ટ ઓછું આવે ધાર્યા કરતાં તો પણ એને ઓછું લાગી આવે છે, ઘણી વખત મહેનત ઓછી થાય છે, અથવા તો ઘણી વખત મન ભટકી જાય છે ઘણા ક્ષેત્રોમાં, તો એ બધા આ એક ઉત્ક્રાંતિનો સમય છે. એટલે અમુક વખત અમુક વસ્તુ તો આમાં કુદરતી પણ હોય છે, અને છતાં આપણે એના ઉપર એક જેને કહેવાય ને સારા પુસ્તકોનું વાંચન છે, સત્સંગ છે, એ આપણને એક સાચી દિશામાં લઈ જાય છે. આ ખરેખર એવો સમય છે. અને તમે જો ઘણા બાળકો એવા આપણે વાંચા વાંચીએ છીએ, હમણાં જ કાલપરમ દિવસે આવ્યું હતું કે ઓંડાના અભ્યાસમાં કંઈક પ્રશ્ન થયો તેને આપઘાત કર્યો. હા, કાલપરમ દિવસે ન્યૂઝ આવતા સમાચારમાં, મને ખબર નથી કયા શહેરમાં, અને ઘણી વખત તમે જો 12માનું ઓછું રિઝલ્ટ આવે છે તોય ઘણા બધા બાળકો છે ને આત્મહત્યા કરે. આત્મહત્યા કરવી ને એ કાયરોનું કામ છે. હે, નાપાસ થઈએ ને આત્મ ઓછા ટકા તો શું, પણ નાપાસ થઈએ ને તો પણ એમ કે છે કે આપણે વિચારવાનું છે કે હવે આપણે શું કરવાનું છે. અને હકીકતમાં કેટલાય નિષ્ફળ ગયેલા લોકો છે ને એ પછી વધારે સફળ થાય છે. હે, અબ્રાહમ લિંકન જો એમ વિચાર્યું હોત ને કે હું આમ, અબ્રાહમ લિંકન જીવનના 42 વર્ષ સુધી નિષ્ફળ જાય છે અને પછી એ વિશ્વની મહાસત્તા અમેરિકા છે ને એના રાષ્ટ્રપતિ બને છે. હે, ત્યાં સુધી નિષ્ફળ જાય છે જીવનના શરૂઆતના બધા વર્ષોમાં, એને સતત નિષ્ફળતા જ મળે છે. અને પછી 42 વર્ષે, એટલે તમે જો ઘણા બધાને તો કંટાળી જાય માણસ, અને 42 વર્ષે એ મહાસત્તા દેશ છે અમેરિકા, એના રાષ્ટ્રપતિ બને. તમે વિચાર કરો કે એ વ્યક્તિ કેવા હતા, અબ્રાહમ લિંકન તો બધું કામ સમયસર કરતા હતા, અને એને જ લોકો ઘડિયાળ મેળવતા હતા કે 8-10 વાગે અહીં નીકળતા હોય આપણી સોસાયટીમાં તો 10 જ વાગે નીકળે. એ લાયબ્રેરીમાં 11 વાગે હોય તો 11 વાગે લાયબ્રેરીમાં જ હોય, આવા વ્યક્તિ અબ્રાહમ લિંકન. એ, અને એટલા માટે આપણે વ્યક્તિ ચરિત્રોનું વાંચન કરવાનું કહીએ છીએ. આપણા દેશમાં પણ એવા ઘણા બધા લોકો થઈ ગયા. સ્વામી વિવેકાનંદનું જ્ઞાન કેવું છે, એક જ આપણા દેશમાં તો કેટલા અઢળક સંતો અને અઢળક જેને કહેવાય ને જ્ઞાનીઓ થઈ ગયા છે. એમાંથી કોઈ એકનું તમે વાંચો ને એનું જીવન ચરિત્ર, તો પણ આપણામાં ઘણું બધું પરિવર્તન આવે. અને આપણે જે જરૂરી હોય છે, હે, આપણે શું કરીએ છીએ, આપણે સડેલા સમાજની જે મેન્ટાલિટી લઈને ફરીએ છીએ ને એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. હકીકતમાં મહાપુરુષોનું ચરિત્ર છે, એનું જીવન ચરિત્ર, અથવા તો તમે જો ઘણી બધી આત્મકથાઓ છે કે કેવા કેવા સંજોગોમાંથી લોકો બહાર નીકળે છે, ક્યાં સપડાઈ ગયા હોય છે. તમે ગાંધીજી જુઓ કેવા પ્રસંગોમાં લખે, સૌથી પહેલી આત્મકથા નર્મદની મારી હકીકત. નર્મદ લખે છે ને સૌથી પહેલી, ગાંધીજી પહેલાં પણ એ લખે છે કે કયા સંજોગોમાં એને પોતાને આ જીવનની શરૂઆત કરી હતી, પછી ઘણા લોકો એને વિરુદ્ધ થાય છે ને પછી કે હવે મારે લોકોને જણાવવું પડશે કે મારી હકીકત શું છે. નર્મદ વિશે લોકો જેમ તેમ બોલે છે અને પછી નર્મદ એમ કહે છે કે હવે મારે લોકોને જણાવવું પડશે કે મારી હકીકત શું છે. અને એટલા માટે જેની આત્મકથાનું નામ શું છે, મારી હકીકત. હે, જેમ ગાંધીજીને સત્યના પ્રયોગો છે એમ તમે જો રવીન્દ્રનાથ ટાગોર છે, એ કેટલા બધા મહાપુરુષો છે, દયાનંદ સરસ્વતી છે, સ્વામી વિવેકાનંદ છે, આ બધાનું જ્ઞાન કેવું છે ખબર છે, તમને શૂન્યમાંથી પર્વતની ટોચ ઉપર ચડાવે એવું એનું જ્ઞાન છે. એમ એટલા એના જેના વિચારો તેજસ્વી છે, હા, જેને ભાવના તેજસ્વી વિચારો, અને ગમે તેવા મુશ્કેલ સંજોગોમાં જેને કહેવાય ને કે ગરીબમાં ગરીબ બાળક હોય ને તો એ પણ ખાનદાનીમાં, તમે જો મોટા ભાગે ખાનદાની એનામાં જ હોય છે, પણ છતાં એ વ્યક્તિ ધનવાન બની શકે ને એવા વિચારો એ બધા પાસે છુપાયેલા હોય છે એ કોઈ પણ રીતે આ દુનિયામાં. તો આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ, નાના ભાઈએ બધાને કહ્યું, બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેની પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી કે આપણે તોફાનદીની હા પાડી છે ને બધાને શરૂઆતમાં મજા આવી. અને પછી નાના ભાઈ નુકસાનનું વિચાર્યું ને તાલા, બધાને લાગતું હતું મજા આવશે, ઘી ગોળ ખાંડ ખાવા મળશે કોઠારમાંથી ને તોફાન કરશો ને. તો પછી નાના ભાઈ વિદ્યાર્થીઓને શીખવાડ્યું, તમે આ લોકો આવું કરજો એમ, એટલે નુકસાનનું શીખવાડ્યું એમ. તો જેઓ તોફાનદીની મધુર કલ્પનાના સર્જન માટેનું ફળદ્રુપ ભેજું ધરાવતા હતા એવોએ જ આ સભામાં તોફાનદીન બંધ છે, તોફાનદીન બંધ છે એમ જાહેર કર્યું. એ જે લોકોએ કીધું હતું ને આપણે તોફાનદીન ઉજવવો છે, પછી નાના ભાઈ બીજા વિદ્યાર્થીને બોલાવીને એમ કીધું કે આપણે આવું કરવાનું છે, ખાતર મૂકવાની વાડમાં સૂતા હોય ત્યારે અને બેગમાં બધી જગ્યાએ, બરાબર. એટલે શું કહે છે કે તેમ જાહેર કર્યું એટલે હકીકતમાં બધાએ ના પાડી એમ. શતરંજ કહો છે, સરસ મેનું પેરેગ્રાફ છે છેલ્લે, શતરંજ કહો, નાટક કહો, યુદ્ધ કહો, જે કહો તે પણ તેના ખેલનારા જુદા હતા ને તેને ખેલવનારા દૂર
અદ્રશ્ય અલગ હતા. નાના ભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી. જો આજે પણ તમે જુઓ, સ્ટોરી લખે છે બીજા કોઈ, એનો અભિનય બીજા કોઈ કરે છે, અને જોવે છે ત્રીજા કોઈ. એક ફિલ્મ હોયમાં જોવો છો ને તમે, એટલે કે શતરંજ કહો એટલે શતરંજમાં, શતરંજ કહો તો એ ભલે, ચેસ નાટક કહો તો એ ભલે, નાટક લખે બીજા, નાટક ભજે બીજા, અને અમુક તો કેવું નાટક કરે છે તૈયારી વગરનું, એટલે એનું નાટક થાય પાછું, સમજાય છે ને? અધૂરી તૈયારી હોય તો નાટક કરનારાનું નાટક થાય, અને સારું નાટક હોય ને સરસ મેં તૈયારી કરી હોય તો એને ચારે બાજુથી પ્રશંસાના પુષ્પો લોકો વેરાય કે ઓહો કેવી તૈયારી છે ને, કેવો રોલ છે ને, કેવી એક્ટિંગ છે. હે તો શું કહે છે? પછી યુદ્ધ હોય તો એ ભલે, કૃષ્ણ ભગવાન તમે જો યુદ્ધમાં હંમેશા નિષ્ક્રિય જ રહ્યા હતા, અર્જુનના રથના સારથી બન્યા હતા ભગવાન, વિચાર તો કરો તમે. એટલે યુદ્ધ હોય તો એ ભલે, એમ તો કે જે કહો ને, ખેલનારા જુદા હતા અને એને ખેલવનારા જુદા. એમ લોકો જાતે તમે જો મોટાભાગે રિયલ હીરો ક્યારેય પડદા ઉપર આવતા નથી. હે મોટાભાગે તમે સરસ મજાની સ્ટોરીઓ જોવો છો, અત્યારે તમે ઘણા બધા જોતા હશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખક અભિષેક મકવાણા એને આત્મહત્યા કરી, ને તારી સ્ટોરી કેવી સરસ મજાની સિરિયલ છે. અત્યારે થોડાક સમય પહેલાં, બે ચાર દિવસ પહેલાં જે જો ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સ્ટોરી કેવી સરસ મજાની છે, કે કેટલું બધું જ્ઞાન છે એને અને કેટલી બધી સરસ મજાની વ્યવસ્થા છે, અને છતાંય એના રાઇટરે જે અભિષેક મકવાણા છે મુંબઈમાં, તો એને આત્મહત્યા કરી. હવે ખબર નહીં લોકો, અને ઘણી વખત ઘણા પ્રોફેસરો આત્મહત્યા કરતા હોય છે, એટલે જીવન કદાચ ખબર નહીં કયા રહસ્યોથી ભરેલું હોય છે. પણ અહીંયા ચાલો આપણે પહેલો પાઠ છે એ પૂરો થાય છે, એટલે ખેલવનારા અધૂરું અદ્રશ્ય નાના ભાઈ આમ યુવા કેળવણી અદ્ભુત ચાલ ચાલી બતાવી. હવે આપણે બીજું પ્રસંગ છે એ આપણે 5-7 મિનિટમાં ચાલુ કરીએ છીએ.